નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 5 વિષય ઇંગ્લિશ સ્વાકૃતિ. બરોબર, તમારી સ્વાકૃતિમાં પાના નંબર 10 ઉપર, પાના નંબર 10 ઉપર શી હેઝ અ પેન નામનો ટોપિક આપેલો છે. શી હેઝ, હેવ કે હેઝ નો અર્થ બાળકો થાય ની પાસે હોવું. શું થાય? ની પાસે હોવું. હવે અહીંયા માલિકી દર્શાવે છે. શું દર્શાવે છે બાળકો? માલિકી. હવે તમને ખ્યાલ જ હશે કે માલિકી એટલે આ ચોક, ચોક મારો છે, આ ચોક એ મારો છે, તો આ ચોક ઉપર મારી માલિકી છે. બરોબર, આ ડસ્ટર મારું છે. બરોબર બાળકો, એ જ રીતે આ પેન્સિલ છે એ મારી છે. બરોબર, એટલે હું શું કહીશ? આઈ હેવ અ પેન્સિલ, મારી પાસે પેન્સિલ છે, એટલે કે આ પેન્સિલની માલિકી મારી છે, બીજા કોઈની નહીં. એવી જ રીતે આ જ પેન્સિલ તમારી હોય તો એ તમારી માલિકીની છે. કોની માલિકીની? તમારી. ત્યારે તમે શું કહેશો? યુ હેવ અ, હું એવું કહીશ કે યુ હેવ અ પેન્સિલ, પેન્સિલ તમારી પાસે છે, અથવા તો તારી પાસે પેન્સિલ છે. એવી જ રીતે કોઈ રોહિત નામનો છોકરો છે, એના પાસે રમકડું છે, તો આપણે શું કહીશું? રોહિત હેઝ અ ટોય. હવે હેવ ક્યારે આવે, હેઝ ક્યારે આવે એ જોવાનું છે. તો એની પહેલા આપણે થોડા જોઈએ એક્ઝામ્પલ. આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. યુ હેવ અ પેન, તારી પાસે પેન છે. હી હેઝ અ પેન, તેની પાસે પેન છે. અહીંયા હીની જોડે કોઈ નામ હોય, ધારો કે રોહિત, તો અહીંયા રોહિત હેઝ અ પેન, હેવ લખાય નહીં. શી હેઝ અ પેન, તેણીની પાસે પેન છે. તેણી જગ્યાએ આપણે લખીએ કે શીતલ. કોઈ છોકરીનું નામ લખો તો શીતલ હેઝ અ પેન, અહીંયા શીતલ હેવ અ પેન આવે નહીં. માત્ર આઈ અને યુની સાથે આપણે હેવનો ઉપયોગ કરીએ છીએ. એ સિવાય હી, શી, ઈટ, અહીંયા કોઈ પુરુષનું નામ હોય, કોઈ સ્ત્રીનું નામ હોય, અહીંયા કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષીનું નામ હોય, અહીંયા પુરુષ, અહીંયા સ્ત્રી, જ્યારે અહીં વસ્તુ, પ્રાણી, પક્ષી. બરોબર, એ દરેકની સાથે હેઝ, માલિકી દર્શાવતો શબ્દ હેઝ જ આવે છે. માત્ર આઈ અને યુ, આઈ અને યુ સાથે આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ. આ વસ્તુ તમારે ખાંડ બાંધીને તૈયાર કરી દેવાની છે કે આઈ અને યુ સાથે હેવ, જ્યારે હી, શી, ઇટ સાથે હેઝ આવે છે. બરોબર, તો હવે ફરીથી એકવાર જોઈ લઈએ. હેવ ની પાસે હો, હેવ કે હેઝ નો અર્થ ની પાસે હો, તે માલિકી દર્શાવે છે. આઈ અને યુ સાથે આપણે હેવ વાપરીશું, હી ટી અને હી શી અને ઇટ સાથે આપણે હેઝ વાપરીશું. હી ની જગ્યાએ કોઈ પુરુષનું નામ, કોઈ બાળકનું નામ હોય ત્યારે આપણે હેઝ જ વાપરીશું. શી ની જગ્યાએ કોઈ છોકરી, કોઈ સ્ત્રીનું નામ હશે ત્યારે પણ હેઝ વાપરીશું. ઇટ અથવા તો ઇટની જગ્યાએ પ્રાણી, પક્ષી, વસ્તુનું નામ હોય ત્યારે આપણે હેઝનો ઉપયોગ જ કરીશું. હવે એના આધારે તમારે સ્વાકૃતિની કેટલીક ખાલી જગ્યાઓ છે તો જોઈએ. આઈ ખાલી જગ્યા ન્યુ, અરે અ, આઈ ખાલી જગ્યા અ બુક, એટલે કે અહીંયા આપણે હેવ કે હેઝ માંથી શું વાપરીશું? તો મેં તમને કહ્યું છે કે આઈ સાથે હેવ આવે, તો આપણે અહીંયા લખીશું કે આઈ હેવ અ બુક, મારી પાસે બુક છે. હી, હી ખાલી જગ્યા બેસ, તો હેવ કે હેઝ માંથી શું આવશે? તો આપણે જાણીએ છીએ કે હી અથવા તો કોઈ પુરુષનું નામ હોય ત્યારે હેઝ આવે. શીતલ ખાલી જગ્યા અ ન્યુ ડ્રેસ, તો અહીં શું આવશે? શીતલ નામની છોકરી છે, તો અહીંયા આવશે હેઝ, કારણ કે શી અથવા તો કોઈ સ્ત્રીનું નામ હોય
ત્યારે આપણે હેલ્પ આપીશું. ધ મંકી અ લોંગ ટેલ. તો મંકી પ્રાણીમાં આવે છે તો અહીંયા પણ હેઝ જ આવશે. યુ તો યુની સાથે હેવ. યુ હેવ અ ન્યુ પેન. તારી પાસે નવી પેન છે. કેતન ખાલી જગ્યા બાયબલ. કેતન કેતન એ પુરુષનું નામ છે તો અહીંયા શું આવશે હેઝ. તો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે અને હેવ હેઝ નો સંદર્ભ એટલે સમજ તમે મેળવી. તો આના આધારે આપણે આગળની ખાલી જગ્યા જે સ્વાપ હોતી છે તે પણ જોઈ લઈએ.